હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ, બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે આવી ગયો હું આપણી જવાહર અંદર પાણીમાં જો આપણે જોવા રહીએ. અને એક વાત જણાવી દઉં કે અત્યારે એને પાછું વાતાવરણમાં પલટો આવી ગયો, કારણ કે એકદમ જ અત્યારે વાવાઝોડું ચાલુ થઈ ગયું. તમે જો આ ફરતી બાજુ તમને અવાજ એ આવતો હશે કે પવન કેટલો ફૂંકાય એ પહેલાં તમને બતાવી દઉં. જોવા બધી આપ જો, પહેલાં તો વરસાદ આવ્યો એવું થઈ ગયું છે વાતાવરણ ફરતી બાજુ, અને ડમરી ઉડવા માંડી. અને આ જુઓ આપણી જાહેર રહી પડતી જાય જ્યાં જ્યાં પાણી પાયું ત્યાં બધે. એટલે હવે જોયું આગળ શું થાય, વરસાદ આવે છે કે પવન અતિ પ્રમાણમાં ચડે છે, તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો. તો જો આપણે એમ પા જુવારનો જાહેરનો પહેલો સાહે જોવા આર્યો હોય, એકદમ જો નમી ગયો હોય જોવા આર્યોની બધું. આ જુવાર નમતી જાય એટલે પવન તો હવે જ આવે છે, બધી પડી ગઈ જાય. કારણ કે આમાં જો આપણે પાણી અત્યારે જ વહેર્યું છે અને એકદમ જ છે ને પવન આવવાનું ચાલુ થઈ ગયું, વાવાઝોડા જેવું થઈ ગયું ચાલુ. અને હજી પવન ચાલુ છે, કેટલો વધે કે શું થાય. આમ તો ડમરી ડમરી ઉડે, કંઈ દેખાતું નથી, કારણ કે ઇનકા આપણે ઓલા બેલાની ખાણ હોય ને એની વધારે પ્રમાણમાં ડમરી ઉડે છે. તો જોવી હવે શું થાય. જુવાર તો આપણી પડવા માંડી છે, જો બધીએ આમ બધે જો આગળ પડવા માંડી જુવાર ઇનકા હજી પડી જાય છે. તો કાંઈ વાંધો નહીં, આપણે આથી ને જ વાટવાની એટલે પડી જાય, તો કાંઈ વાંધો નહીં. તો પવન નું પ્રમાણ વધી ગયું જોવું એકદમ. અતિ પ્રમાણમાં પવન આવે અત્યારે. A few moments later. તો પાણી બંધ કરવું પડશે, કારણ કે જો વાવાઝોડું થાય છે એના કરતા બધું પવન આવે. આ જોવા બધે, તો પેલા આપણે વાત બંધ કરી નાખીને અત્યારે પાણી પાઈશું તો જુવાર લગભગ ઊંધી પડી જાય છે. વાલ કરી નાખો બંધ, અને હવે ઊંધી આપણી વાળીએ, વરસાદ આવે નહીં પહેલાં નકરાઈ નકરી જઈશું. તો પવન થઈ ગયું હતી ચાલુ, અને જો આ બાજરાની હાલત હું કરી નાખીએ, બાજરો જો ઉવરાવી દીધો હોય હાવ, એટલે હાવ જોવા બધે. અને આમ જોવો પવન, કારણ કે થોડા સાટા જેવું હશે તો આપણું માંકરીયું અહીંયા નીકળી નહીં શકે એટલી ઘણી જમીન છે ને, એટલે રસ્તામાં ચોંટી જાય. તો હાલો જઈ વાડી બાજુ અને જોવી આગળ શું થાય છે. અત્યારે તો જોવા બાજરો બધું ઊંધો પાડી દીધો આંકા વાવાઝોડાને લીધે. જો જીયા શેઢાના સાહે ની તો પેલા ઊંધા પડી ગયા. તો હાલો નીકળી વાડીએ, બીજું તો શું હોય. તો નીકળી ગયો વાડીએ જવા, અને પવન અતિ પ્રમાણમાં એ જો તો વ્યાયો હું વાડીએ, અને વાડીએ હાલે જીસીબી. તો એ હું તમને બતાવું હાલો. અને પવન એ ચાલુ છે, જો ચાલુ આવા જોડે નીટાજી એવડું જીસીબી હાલે. તો અહીંયા હિટાજીએજી જાય છે આગળ, અને આનકા જોવા બધી આપણી વાડ હતી એના ખોળસા એટલે ક્યાંય ભાવર હતા ને બધે કાઢી નાખાય. હું રે હું અહીંયા બધે. તો આ વાયર છે જો આપણા ભાવરાની ઊભું હતું. હું રે હું રે ઉપર લીધી ખેતરના શેઢે. ટ્રેક્ટર જાય આમ જાય હીટે જ હાલુ ક્યાં જાય બતાવું તમને આગળ. આપણું જીસીબી વહી ગયું છે, જે હતું આપણે વાયર સાફ કરાવી છે બાવરાના ખોડ સાથે ઘાટી નાખાય. અને જો કે પવન અત્યારે હાવ રોકી ગયું છે, પણ આમ જોવા બધે અંધારું એવું થયું છે હલકા. હવે વરસાદ આવે કે શું થાય એ તો ખબર પડશે, લગભગ તો નહીં આવે કારણ કે બધું શાંત થઈ ગયું છે, ને કદાચ આવે તો આપણા હાથમાં છે નહીં.
અને આનો વ્લોગ આપણે અહીં પૂરો કરી, એટલે કે વિડીયો આજે આપણે પૂરો કરી. વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.